भजन बिना नी मारी भूख नहीं भांगे।
आवा धन धन रामा पीर लगिया राखो।
फल फल सब नहीं लगे आवा
हमें लक्ष्मी साथ नीम लिया गद गोरा ने लक्ष्मी साथ गद गोरा ने लक्ष्मी साथ नीम लिया जोड़े सजोड़े दे नर जागया जोड़े सजोड़े दे नर जागया मन में वासी मन मारी कस बोला रे लक्ष्मी दास कस बोला रे धर्म में आन फेर मेरे मरिया नर नारी तरस थापना वाणी बचावे तरस थापना वाणी बचावे भेद भरम नामे नारी वेद भरम नारे तारे कत गोरा ने लक्ष्मी साथ कत गोरा ने लक्ष्मी संत माल ने मलिया वरण धारी महादशाना संत माल ने वरण मलिया अधारी वीर जोगणी वीर साथिया वीर जोगणी वीर साथिया गत निकले थे फेरवले करूड़ चौकिए आकार भेरवले करूड़ चौकिए गणपति गुण ना भंडारी
कम आपवा हमो बधारा हुकम आपवा हमो बधारा तारे करे से कोट वाली दत्त गोला में लखनी सा दत्त गोला अमर छवि लई शीर्ष उतारा अमर छवि लई शीर्ष उतारा ताली काने नाखो मारी तारे बिंदना अमर निर्वाणी संतोनी से बलिहारी दत्त उपासी गुरु पदो ने दत्त उपासी गुरु पदो ने भक्त अभी चल से वाणी दास सबो कहे दूर न बोले दास सबो कहे दूर न बोले आटली अलग से Bye.
હું શું કામ કહી શકું છું, ભલે સાધુ છું સંન્યાસી છું, હમણાં જ બાપુ જોડે વાત કરી, પણ મુંબઈ યુનિવર્સિટી ગ્રેજ્યુએશન કરેલું છે ડિસ્ટિંક્શનમાં, મુંબઈ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કરેલું છે, તો છતાં પણ આ પંથમાં છે. શું કામ? કારણ કે આપણી સંસ્કૃતિ ભૂલાઈ નહીં ભાઈ. એટલે એવી પ્રેરણા નથી કરતો, તમે પણ સાધુ બનો નહીં, ભલે તમે તમારી રીતે ગ્રહસ્થી બનો, પણ આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે ને એને જાળવી રાખો. હાલમાં ઘણા અસામાજિક તત્વો આપણી હિન્દુ સંસ્કૃતિને તોડવા માટે બેઠા છે, પણ આપણે કઈ સંસ્કૃતિથી આવીએ, કેવી સંસ્કૃતિ છે કે આપણા હિન્દુ સનાતન ધર્મમાં 16 સંસ્કાર કહેવામાં આવ્યા છે. એમાં પહેલો સંસ્કાર આવે ગર્ભધારણ સંસ્કાર. 7 મહિને જ્યારે દીકરીનું શ્રીમંત હોય ને, ત્યારે સૌ કોઈ કુટુંબ કબીલા પરિવાર મળીને મોટો જગન રાખે શ્રીમંતનો. અને શ્રીમંતનો મતલબ શું છે? કે ઈશ્વર પાસે જીવની માંગણી કરવી, કે હે પરમાત્મા અમારા કુળમાં એક જીવ મોકલ, જેથી કરીને એમને માયા લાગે, અમારો વંશ જીવને બોલાવે, કે હે જીવ તમે આ ભૂમિ પર અવતરણ કરો, અમારા કુળમાં આવો. પછી ઘણા બધા સંસ્કાર થાય, અને 15મો સંસ્કાર અગ્નિદાન સંસ્કાર, એના પછી પિંડદાન સંસ્કાર થાય છેલ્લો. જ્યારે છેલ્લો પિંડદાન સંસ્કાર થાય ને, ત્યારે સૌ કુટુંબના મળીને એ જીવને વિદાય આપે, કે હે જીવ તારો ખૂબ ખૂબ આભાર છે, અમારી લાગણીને માન આપીને તું અમારા કુળમાં આવ્યો, પણ હવે તું તારી મોક્ષની ગતિએ જા. ત્યારે પિંડદાન કરવામાં આવે છે. બધા કે લોટના લોંદા ઉડાવવા શું કામ પડે, પણ એ લોટના લોંદા નથી ભાઈ, એનો ભાવ ભાઈ. અને ભાવ કેવો કહેવાય? કે અંતરના નાદથી જો કરો ભાગલો, તો ઢીંગલો ચીસડાય તણે ધ્રુજે. તમારો ભાવ રહેવો જોઈએ. જો ભાવથી તમારો એક ઢીંગલો ચીસડાનો ધ્રુજી જતો હોય, તો એનો જીવ તો ઉપરથી નીચે આવ્યો. તો શું એક લોંડા પણ ન માને જાય? માની જાય. તમે ભાવ છે ને એમ ખાલી જળ ચડાવો ને તોય માની જાય. એ આપણી હિન્દુ સંસ્કૃતિ કેવું પડે છું? કારણ કે આજકાલ હિન્દુ સંસ્કૃતિ તોડવા વાળા ઘણા ભેગા થયા છે. તારે કેતા હોય તમે જેને માનતા હોય ને કે અમારું આ દુઃખ મટી જાય, જયારે ભીડ પડે ને તારે મઢવાળી યાદ આવે છે. હવે કઈક કરી દે બાપ. એટલે કીધું માથી મોટું કોઈ નહીં, ધડ ધડ કે જગદી હું કોઈ નમાવે શીશ માં અંબા તણા સૌ છોડના. પાછી શિખામણ કેવી આપી? ભાઈ ઉમરા વાળી તમે રાજી ના થતા, ડુંગળા વાળી ક્યાંથી રાજી રહી? ઉમરા વાળી છે ને ડુંગળા વાળી છે. તમે અમને શિખામણ આપો એમ ઉમરા વાળી રાજવાની, ભાઈ તમે તમારી કરો ને. અમે તો દરરોજ નીકળે ત્યારે મા બાપ ના પગે પડી નીકળે છે, કે અમારો દીવો સારો જાય, માં આશીર્વાદ આપે. અને તમે તો ગુડ મોર્નિંગ ને ગુડ નાઇટ વાળા છો. હા મમ્મી એકચ્યુઅલી મને તમારી આરે નહીં ભાવે. ઓ ભાઈ ભાઈ તને ઘણે તારે તને અનારાશીમાં મૂકી દીધો તો સારું, તો તારા એકચ્યુઅલી બોલવાના મારા ના હોય. હા પણ માને યાદ કરવી હોય તારે શું કેવું પડે? હા કે મીઠા મધુને મીઠી મીઠી તે મોને ક્યાંથી અવાય? તમે એક વસ્તુ છે આપણને નાની એવી ભૂલ થઈ હોય,
કોઈ 15 દિન જ્યાં હાથ પકડીને આટો મારતા હોય એ ફોડલી હોય એટલે ધન્યવાદ કહેવાય સ્ત્રી જાતિને માને કે નવ નવ મેળા હોય છે હા પેટ ઉપર કાગળ જેટલો વજન લઈને ફરતી હોય કોઈ આશીર્વાદ દે છે કે ખમા મારા હા ખમા મારા આવનાર દેવીના બાપને ખમા ખમા એ કેમ બોલાય પ્રભુના એ પ્રેમ પાંચ વર્ષમાં બાળક મૃત્યુ પામી પછી એના પિતાજી સાઉથી માં લાવ્યો ત્યારે દીકરાને થોડા સમય પછી કોઈ પૂછ્યું બેટા તારી નવી માં છે એનામાં તારી જૂની મામા શું ફરક છે તો કે મારી નવી માં છે ને હાચા બોલી છે અને મારી જે જૂની માં હતી ને એ ખોટા બોલી છે બેટા આવું કેમ બોલે છે કે ના હું હાચું બોલું મારી નવી માં હાચા બોલી છે અને હા મારી જે જૂની માં હતી જૂઠા બોલી કેમ કે મારી જૂની માં હતી ને કે હું મસ્તી કરતો તોફાન કરતો તારે મને કીધી બેટા બહુ તોફાન ના કરો જમવા નહીં દઉં તને ડેલી એ બાંધી દે તને ધડકાવો ઉભો રાખી તને ખૂબ માર મારી તને જમવા નહીં દઉં એમ કીધી અને થોડી વાર પછી બધું ભૂલીને મને થાળી લઈને મારી વાહે વાહે બધું બેટા એક ઓળ્યો બેટા 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 એક ઓળ્યો જમ્યો અને મારી જે નવી માં છે ને એ હાચા બોલે છે બીજો મને કહે ને કે તને હું જમવા નહીં દઉં તો નથી દેતી એમ એટલે કીધું વાલજી ભરેલા માના વેણ જનની ની જોડ સખી નહીં જડે કેથી જડે એમ કારણ કે એના અંગમાં કટકો બહાર આવ્યો છે કદાચ તમારા દાદા ભરતા હતા આપણે કદાચ થયું હોય તો મને તો ખબર છે પણ કોઈ કે આપણા પરિવારના સભ્ય માંથી કે ચક્ષુ દાન કર્યા હોય આંખના ડોનેશન આપ્યું હોય તો જેને ડોનેશન આપશે ને વારંવાર આપણે એને મળવા જાય શું કામ કે મારા દાદાની આંખ આપી છે અમને કદાચ એની એના દ્વારા અમને નિહાળતા હોય તો એક વિચાર કરો કે એક શરીરના અંગથી એટલો પ્રેમ હોય તો મા તો માના શરીરમાંથી આપણે નીકળેલા છે એને કેટલો પ્રેમ હોય નાગર કવિ શું કહે છે હાથે ગુથેલ માના હેમત કેવી રહેલ જો
એક નાનો પ્રસંગ કહી દઉં, કેવાનો દાદ ભાઈ એમ કારણે ઘરની બેઠો વાંધો નહીં ને, પ્રસંગ કહું તો કોઈને કોઈ વાંધો નહીં, કારણ કે સાધુ સ્વભાવ છે, હું કોઈ કલાકાર નથી કે મારા આની આશા હોય, આ તો એક સંબંધના નાતે અહીંયા આવ્યો છું, અને સાધુનો સ્વભાવ તો જાઉં થી બે હારા કહીને મારા બાપુ જોડે વાત કરી અમને કે સાધુનો સ્વભાવ જગત ચેતવવાનો છે, કોઈ દી નહીં મૂકે. એક રુદ્રાશ્રમમાં તમારું નામનું રટણ લાગ્યું છે, તમે આવીને એને મળી જાઓ. ત્યારે દીકરો છેલ્લી એની એ માની આશ પૂરી કરવા માટે એને મળવા માટે આવ્યો. આશ્રમમાં બધા આશ્રમમાં તમને ભેગો થવા આવ્યો, હવે તમારી કઈ ઈચ્છા હું તો કહી દઉં. બેટા હા ઈચ્છા એક તો રહી ગઈ, બોલો બેટા. જે જગ્યાએ મારો ખાટલો હતો ને ત્યાં એક પંખો નખાવી દીધો. કે કેમ? તો કે ના બસ બેટા એક પંખો નખાવી દીધો. તો કે માં ત્રીવી વરસે તું આશ્રમમાં છો, તને કોઈ બી હા ભૂલ ને તારી મરણ પથારી તને પંખો નાખવાનો સાંભળી ગયો. તને માર્યા વાળી જગ્યા મળે તો ત્યાં પંખો લગાડી દે, શું કામ? કારણ કે તને ગરમી સહન નથી થતી બેટા, તારે કાલ અહીંયા આવવાનું થાય ઘરમાંથી નીકળી જાય તો કેવું લાગે. ઘણી પલ કી ખબર નહીં કરે કલ કી બાત, દિલ માથે જમડા ફિરે દિલ કે કરો બનમાં. અજબ યાદ જગત છે બહુ ગાય ના પાયા, અજબ યાદ જગત ઉડાય ના પાયા, બધું I'm gonna make it.
आशीर के सवा पेर नदी आजो मा आवो तो बसे Yeah.